હેલો સખીઓ, હું છું તમારી સખી બિનતી ઠક્કર. આજે હું તમારા માટે લઈને આવી છું બિહારી આલુ ભરતા. બિહારી આલુ ભરતા બનાવવા માટે આપણને જોઈશે બાફેલા બટેકાનો માવો 1/2 કપ, ઝીણો સમારેલો કાંદો 1 નંગ, સ્વાદ અનુસાર પીસેલું લીલું મરચું, 2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન પીસેલું આદું, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન જીરું, સ્વાદ અનુસાર મીઠું, જરૂર મુજબ પાણી અને સર્વ કરવા માટે કોથમીર. તો ચાલો આપણે બિહારી આલુ ભરતા બનાવવાની શરૂઆત કરી દઈએ. આ જે છે બિહારની પારંપરિક સબ્જી છે. આપણે જેવી રીતે ગુજરાતમાં અહીંયા રીંગણ ભરતું બનાવીએ છીએ, એવી રીતે બિહારી લોકો એને આલુ ભરતા તરીકે બનાવીને ખાય છે. પેન ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. જીરું કૂક થઈ ગયા બાદ તેમાં હું 1 નંગ ઝીણો સમારેલો કાંદો ઉમેરીશ. કાંદો ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું. હવે તેમાં લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન, આદુની પેસ્ટ 1 ટીસ્પૂન, પીસેલા લીલા મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન. હવે આપણે બધું બરાબર સાંતળી લઈશું. આપણે આને 1 મિનિટ માટે સાંતળીશું. સાંતળી લીધા બાદ તેમાં ઉમેરીશું બાફેલા બટેકાનો માવો. ત્યારબાદ તેમાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. આપણે બટેકા બાફવામાં મીઠું નથી લીધું, એટલે તમે એ પ્રમાણે સબ્જીમાં મીઠું લઈ શકો છો. હવે ફરીથી તેને 1 મિનિટ માટે સાંતળીશું. આ ભરતામાં આપણે બીજા કોઈ બહારના મસાલા, કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા. સિમ્પલ આપણા ઘરના જે આદુ મરચા લસણ છે તેનો ઉપયોગ કરી અને એને નેચરલ ફ્લેવરથી બનાવીએ છીએ. 1 મિનિટ સાંતળ્યા પછી તેમાં આપણે ઉમેરીશું 1/2 કપ પાણી. હવે ભરતાને બરાબર મિક્સ કરી દઈશું. પાણી ઉમેરી બરાબર મિક્સ કર્યા પછી પેનને તેના ઢાંકણથી ઢાંકી અને સબ્જીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સિજાવા દઈશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે લીડ ખોલી અને જોઈ લઈશું. હા, ભરતું ઓલમોસ્ટ રેડી છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે બિહારી આલુ ભરતા. આ ભરતાને તમે રોટી, પરાઠા, ભાખરી કે રોટલા સાથે સર્વ કરી શકો છો.